ફાઇનાન્શિયલ પ્લાનિંગની જરૂરિયાત નાણાકીય આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે જી હા તે એક પ્રક્રિયા છે કારણ કે તેને આ માટે વિશેષ કુશળતા અને ટેકનિકીનો આધાર લેવામાં આવે છે આપણામાંના દરેક પાસે અમુક વ્યક્તિગત નાણાકીય લક્ષ્ય હોય છે ત્યાં ગોલ છે વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે પૈસા બચાવવા અને રોકાણ કરવાના મામલામાં યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે તે માત્ર બેંકમાં જમા પૈસા છે વીમા યોજના અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા જેવી કેટલીક નાણાકીય જોગવાઈ કરવી મર્યાદિત નથી તેના બદલે તેના માટે જરૂરી ખર્ચ તમારા લક્ષ્યો અને સંભવિત ખર્ચ બધા માટે વિચારવું જરૂરી છે જો એક રીતે જોવામાં આવે તો નાણાકીય આયોજન એ નોકરી કે વ્યવસાયમાં પ્રોજેક્ટ પર કામ કરવા જેવું છે કોઈ વિશેષ પ્રોજેક્ટ માટે કેટલો સમય જરૂરી છે કેટલી મૂડી ઉપલબ્ધ છે કેટલા સાધનો ઉપલબ્ધ છે અને બહારથી કેટલીક રકમ મેળવવાની જરૂર છે કેટલી મહેનતની જરૂર છે આ તમામ વિશે વિચારવામાં આવે છે નાણાકીય આયોજન કરતી વખતે પણ તેને લગતા દરેક મુદ્દા પર વિચાર કરવા જરૂરી છે ફાઇનાન્શિયલ પ્લાનિંગની આવશ્યકતા ભાવવધારાની અસર યાદ કરો તમે બાળપણમાં પચીસ પૈસામાં મળતી ચોકલેટની આજે કિંમત શું છે અથવા પાંચ રૂપિયાની ચોકલેટને સંકોચાયેલી લંબાઈ અને પહોળાઈ યાદ કરો આની મોંઘવારી કહેવામાં આવે છે નાણાકીય યોજના અનુસાર દર વર્ષે યોજનાઓ અને સેવાઓના ભાવમાં વધારો થાય છે આ વધારા સાથે આપણા અંગત લક્ષ્યોના ભાવો પણ વધવાના છે ઉદાહરણ તરીકે જો આજે તમારા ઉચ્ચ શિક્ષણ માટે પચીસ લાખ રૂપિયા લાગે તો સોળ વર્ષ પછી તમારા બાળકનો ઉચ્ચ શિક્ષણ માટે બોતેર લાખથી રૂપિયા વધુ હોઈ શકે છે તે પણ આજના મોંઘવારીના દરના આધારે અમે તે ગણતરી કરી શકીએ છીએ અને ધ્યાનમાં રાખવું કે મોંઘવારી દર વર્ષે વધશે ભાવવધારાની અસર નાણાકીય આયોજન માટે આ સૌથી મહત્ત્વનું કારણ છે અણધાર્યા ખર્ચ માટે તૈયાર રહેવું નોકરી અને વ્યવસાયમાં ભવિષ્યમાં કેવા ફેરફારો થવાના છે તેની આગાહી કોઈ કરી શકતું નથી ટેકનોલોજીમાં થઈ રહેલા બદલાવ અને તેની ઝડપને કારણે વ્યવસાયની જરૂરિયાતો બદલાતી રહેશે કોઈ નવી ટેકનોલોજીના કારણે હાથથી કામ કરતા કર્મચારીઓની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે આ વિશે તમે સાંભળ્યું હશે ઉપરાંત નોકરીમાં દર વર્ષે પગારમાં વધારો મોંઘવારી દર મુજબ નહીં પરંતુ કંપનીમાં નિયમો અનુસાર થાય છે એટલા માટે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે આ સાથે જ અલગ અલગ કારણોને લઈને બગડતું શારીરિક સ્વાસ્થ્ય બીમારીઓથી થતો અને અપેક્ષિત ખર્ચે ફક્ત નોકરી અને સ્વાસ્થ્ય સંબંધિત નહીં પરંતુ ઘણી બધી વસ્તુઓમાં થઈ શકે છે જેમ કે ઉચ્ચ શિક્ષણ ઘરની મરામત અન્ય એકાદ સિદ્ધાંત એવું કહેશે તમારી માસિક આવકના છ ભાગ એટલે કે નોકરી કરતા વ્યક્તિનો છ મહિનાનો પગાર અણધાર્ય ખર્ચ માટે તૈયાર રાખવો જરૂરી છે પેન્શન ફંડ યાદ રાખવું કે મોંઘવારીનો દર વધવાનો છે પૂર્વજોએ જે પૂંજી એકઠી કરીને રાખી છે તે આજે કેટલી ઓછી લાગી રહી છે તેના પર નજર કરો આ સિવાય આજે ભલે તમે મોટા પગાર સાથે કામ કરી રહ્યા હોય પરંતુ તમને પેન્શન મળવાનું નથી તેનો આધાર તેનો મતલબ એવો થાય કે નિવૃત્તિ માટે પણ તમે જવાબદાર છો અહીંયા પણ ભાવ વધારાને ધ્યાનમાં રાખવો જરૂરી છે આપણું સ્વાસ્થ્ય તો બગડતું જઈ રહ્યું છે પરંતુ આપણું આયુષ્ય વધુ જઈ રહ્યું છે તમારી આજની ઉંમર માસિક આમદની તમારી નિવૃત્તિનો સમય તમારી ઉંમર અને તમારી ઓછામાં ઓછી આયુષ્ય સીમા આ તમામ અને આજનો મોંઘાઈનો દર ધ્યાનમાં રાખીને તમારું પેન્શન ફંડ તૈયાર કરવું જરૂરી છે એક ઉદાહરણ સમજીએ આજે તમારી ઉંમર વીસ વર્ષ છે અને તમારી માસિક આવક પચીસ હજાર છે તો તમે સાઠની ઉંમરે સેવાથી નિવૃત્ત થવાના છો અને એંસી વર્ષના થાવ ત્યાં સુધી જીવવાના હોય તો આજની મોંઘવારીના દરના હિસાબમાં ઓછામાં ઓછી અઢી કે ત્રણ કરોડ રૂપિયા એટલું તમારું પેન્શન પણ હોવું જરૂરી છે હવે કોઈ પણ ટેન્શન વગર સમજી લો કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેટલું જરૂરી છે વીમો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતાં પહેલાં દરેકનો વીમો કરાવવો તેના માટે કેટલું રોકાણ જરૂરી છે અને તેનાથી કેટલું રોકાણ શક્ય છે તે જાણી શકાય છે ધારો કે ઘરમાં અચાનક કોઈની તબિયત બગડી જાય તો તે સમયે વીમા યોજના મદદરૂપ સાબિત થાય છે અને તે સુરક્ષાનો અહેસાસ પણ કરાવે છે હવે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગના મુદ્દાઓ જોઈએ એક આપણી વર્તમાન આર્થિક સ્થિતિને સમજવી બે આપણા વ્યક્તિગત લક્ષ્ય નિશ્ચિત કરી તેને લખવા તેને તરત અથવા ઓછા સમયમાં પૂરા થવાનું લક્ષ્ય મતલબ શોર્ટ ટર્મ ગોલ અને કેટલાક વર્ષો બાદ પરિપૂર્ણ થવાનું લક્ષ્ય એટલે કે લોંગ ટર્મ ગોલ આવા બે વિભાગમાં પાડી શકાય છે બચત અને રોકાણના આ વિવિધ વિકલ્પો પર તપાસ કરવી અને પોતાના માટે સાચો વિકલ્પ પસંદ કરવો પ્લાન તૈયાર કરવો અથવા યોજના બનાવવી તેના પર અમલ કરવા માટેની શરૂઆત કરવી સમય સમયે તેની તપાસ કરવી અને તેમાં જરૂરી બદલાવ કરવા ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ તમારા દરેક આર્થિક નિર્ણય પર અંકુશ તરીકે કામ કરે છે અર્થ એ નથી કે તમારે નાણાકીય આયોજન દ્વારા નાણાકીય પ્લાનિંગથી તમારે આર્થિક સ્વતંત્રતા ગુમાવવી પડશે પરંતુ ફાઇનાન્શિયલ પ્લાનિંગથી ખોટા અને ક્ષમતા કરતાં વધારે રોકાણો ટાળી શકાય છે બિન ટકાઉ યોજનાથી બચી શકાય છે મતલબ કે આર્થિક સ્વતંત્રતા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે